કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દેવકા બીચ પર આકાર લેનાર કરોડોના વિકાસના પ્રોજેક્ટના અડચણ બનેલી સાગરસન હોટલને રવિવારે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી હતી. દેવકા સી ફેઝ પર આકાર લેનાર પ્રોજેક્ટ વચ્ચે દમણના જાણીતા સુકરશેઠની હોટલ અને કરોડોની જમીન આવવાની હતી. જેંગ પ્રશાસન અને સુકરશેઠના પરિવારે એકબીજા સાથે સહમતિ લેતા હવે દમણના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે. દમણના મરવડ વિસ્તારમાં દેવકા બીચ પર આવેલા દમણની સૌથી જૂની અને જાણીતી હોટલ સાગરસનને તોડી પાડવામાં આવી હતી. આ હોટલ દમણના જાણીતા સુકર નારાયણ બીખાનિયાની હતી. સુકર બખિયા દમણમાં એક સમયે દાણ ચોરીમાં અને દાતારીમાં ખૂબ મોટું નામ ગણાતું હતું. તેણે વર્ષ 1994માં દેવકા બીચ પર હોટલ બનાવી, જે તે સમયની વૈભવશાળી હોટલ હતી. જોકે હાલમાં દમણમાં મોટી દમણ ખાતે કરોડોના ખર્ચે સીફેસ રોડ બનાવી પ્રશાસને દમણને પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓ માટે માનીતું પ્રવાસધામ બનાવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દેવકા બીચને પણ ડેવલપ કરવાનો પ્લાન પ્રશાસનનો હતો, પરંતુ તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના હોટેલ સાગરસન અને કરોડોની જમીન બાધારૂપ હતી. આ અંગે છેલ્લા ઘણા સમયથી પ્રશાસન અને સુકરશેઠના પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલતી હતી, જેમાં આખરે કરી એકવાર સુકરશેઠના પરિવારે પોતાની દાતારીનો પરચો બતાવ્યો, જેમાં સુકરશેઠ તરીકે જાણીતા સુકર બખિયાના પત્ની માણેક સુકર બખિયાએ જમીન અને હોટલનું એક પણ રૂપિયાનું વળતર લીધા વિના હોટલને તોડવાની પરમિશન આપી દીધી. 20 એકર આસપાસની આ કરોડોની જમીનમાંથી 3 એકર જેટલી જમીન સીફેસ પ્રોજેક્ટમાં જતી હતી, જેના પર 380 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવતી કરોડોની હોટલ પણ હતી. તેમ છતાં બખિયા પરિવારે મોટું મન રાખીને દમણના વિકાસ માટે એક પણ રૂપિયો લીધા વિના હોટલ અને જમીન પ્રશાસનને સુપ્રત કરી દીધી. દમણના બખિયા પરિવારે કરોડોની પ્રોપર્ટી પર પોતાનો હક જતો કરતા રવિવારે દમણ પ્રશાસનને હોટેલના બાંધકામને ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દેવકા સીફેસ પ્રોજેક્ટના વાટાઘાટોમાં અટવાઈ પડ્યો હતો, ત્યારે હવે તેને તેજ ગતિએ પૂર્ણ કરવાનું મોકળું મેદાન મળ્યું છે અને આગામી દિવસોમાં મોટી દમણની જેમ અહીં પણ કરોડોના ખર્ચે મરીન ડ્રાઈવ જેવો અત્યાધુનિક રમણીય સીફેસ આકાર લેશે, જે દમણના બીચની શોભામાં અભિવૃદ્ધિ કરશે.